Ispide megy haj, védineim a nárjautóval, koleszkron haj. Gömete haj, even kabajját van haj, tokon jota meg. Szó divas ti, csár mélyen egy legyek szó még visz divas. Jota meg kamaiya karigya. Anetta meg, raw food par rasahar phada. Tama chinta nahi karwani, ek bhi ek style upar ame tamne nahi rakhi. Tame જેમ જેમ જાગશો જેમ જેમ માગશો એટલે 21 દિવસના કે 25 દિવસના કે 15 દિવસના તમે કહેશો એવા તમને ડાયટ પ્લાન આપીશ કે જેથી તમને કંટાળો ન આવે અને ક્યાં તમારો ચાતુર્માસ પૂરો થઈ ગયો તમને ખબર એ ન પડે. એટલે એ રીતેના ડાયટ પ્લાન આપીશું કે ભાઈ તમે 15 દિવસ આ ટાઈપના આહાર ઉપર રહો, પછી 15 દિવસ રસાહાર. હજુ તમારો રોગ હટવાનું નામ નથી લેતો એટલે સીધા જ 21 દિવસના એકાહારમાં લઈ લે છે. જેની પણ સિઝન આવે, દ્રાક્ષની સિઝનમાં દ્રાક્ષ, કેરીની સિઝનમાં કેરી, જે કંઈ સિઝનનું ફળ આવ્યું એ કશું ના આવે લીલી બારો માસ આવે. ગ્રીન જ્યુસ કાયમ પીવાય, ખાલી ગ્રીન જ્યુસ ઉપર. આવી રીતનો એકાહાર એટલે એ બ્રહ્માસ્ત્ર. એ ગમે એવું કેન્સર હોય તો જાય જ, ભલે ચોથા સ્ટેજ એને જવું જ પડે. કારણ કે હવે તમે જ્યારે એકાહારનું મહાત્મ્ય એ છે કે તમે જ્યારે શરીરમાં કોઈ પણ એક જ આહાર નાખો છો એટલે હવે તમારા શરીરને મથવું નથી પડતું. તમારી કિડનીને ભાત જુદા પાડો, દાળ જુદા પાડો, આજે આ શાક ખાધું, આજે આ રોટલી ખાધી, કાલ રોટલો ખાધો, એને જુદું કેટલું પાડવાનું. તમને કોઈ મિક્સ દાળ ને ચોખા બધું ભેગું કરી નાખે એક પાઉલ ભરીને, કારણ કે હવે તમે મિનિંગ બધું છૂટું પાડો કેટલી વાર લાગે, એક બે કલાક તો થઈ જાય ને. મસૂરની દાળ છૂટી પાડો, અડદની પાડો, ચણાની પાડો, ગાડા કીજી હા જુદીમાં તેમ કે ભાઈ હું કાબુ નથી કરવું. એ જ રીતે આપણા શરીરમાં જ્યારે રોગ હોય ત્યારે એને હટાવવો, બહુ જલ્દી બહુ સ્પીડી ત્યારે એકાહાર પકડવો. એકાહાર પહેલા દિવસથી એકાહારમાં ન જવાય. પહેલાં બંને ટાઈમ કાચું, કાચામાંથી એક ટાઈમ રસાહાર ને એક ટાઈમ કાચો, પછી એક ટાઈમ રસાહાર એક ટાઈમ ફળાહાર, પછી માત્ર રસ ઉપર વિવિધ રસ કંટ્રોલ કરવાનો છે. ધીમે ધીમે પહેલા દિવસથી ના થાય, તમે તમારા શરીરને ટેવ પાડો છો. તપશ્ચર્યા કરવી ઘરે બહુ અઘરી છે એટલે જ આવા લાંબા સેમિનાર થાય. સેમિનાર એ કોઈ કમાવાનું માધ્યમ નથી, દિનેશભાઈને રાજુભાઈને કમાવાની કોઈ જરૂર નથી, પણ અહીંયા આવીને લોકોના દર્દ જાય એટલે આ સેન્ટર ઊભું કર્યું છે. બાકી એમને ક્યાં જરૂર છે? એમને તો પાછળ તો બંગલો એમનો છે, શાંતિથી નથી, પોતે નવી પૂજન પ્રથા કરે. પણ આપણા જેવા લોકો માટે એ સમય આપે છે, જગ્યા આપે છે, સુવિધા આપે છે કે તમે અહીંયા આવીને આ રીતે તમારી લાઈફસ્ટાઈલને તમે બદલો, આહારના આધ્યાત્મને સમજો. તમે તમારો આહાર બદલશો તો રોગ તો જવાનો જ છે. દવાનું સ્થાન આપણા જીવનમાં છે જ નહીં. દવા તો આપણા રોગ થોડા મટાડે છે, એ તો આપણા રોગને દબાવે છે, માત્ર એને કાબૂમાં રાખે છે, રોગને જ પકડીને રાખે છે, બહાર નથી આવવા દેતા. એટલે તો બીજા રોગનો જન્મ થાય છે. 6-12 મહિને બીપીની દવા લેતા હોય તો ક્યાંક ડાયાબિટીસ એટલે કે સુગરનું છમકલું થઈ ગયું, ક્યાંક ડાયાબિટીસ ન આવે તો કંઈ ના દે, પણ બીજા કોઈ રોગ રોગે અંદર આમંત્રણ એને આપી જ દીધું હોય. જૂના રોગ એક પછી બીજા રોગને આમંત્રણ એટલે કે તમારી દવાની સાઈડ ઇફેક્ટ. કોઈ પણ દવા કોઈ પણ રોગને મટાડી નથી શકતી, ચાહે એલોપેથ, હોમિયોપેથ, આયુર્વેદ છે તો દવા. કોઈ પણ જાતની થાકી કે દવા આપણે લેવી જ ન પડે એવો જ આપણો આહાર હોવો જોઈએ. દિવસ દરમિયાન પાણી વધારે પીવું જોઈએ એવું બધા કહે છે, પણ પાણી એ ખોરાક છે અને પચાવતા 2 કલાક થાય. પાણી શું કામ પીવો? જેના કરતાં રસ પીવો ને એટલે અંદર ઇફેક્ટ આવે, તરત જ ઇફેક્ટ આવે. મને બોલજો કેટલા વાગે, મને ખબર નહીં પડે ને તો હું તો સાંજ સુધી રાત સુધી બોલ્યા કરીશ. એટલે જ્યારે તમારા ઇન્ટરવલનો ટાઈમ થાય ને એટલે હાથ કરી દેજો, તમને ભૂખ લાગે એટલે. હા, નહીં તો મને તો બોલવા આડે ખબર જ નહીં પડે. તમે ઘાણી નું કહો છો પણ ઘાણી જો
હવે અમારે તો પોતાની કાચી ઘાણી છે અને અમે એમ જ 70 ગાડી આપણા નવી ભોજન પ્રથાના બધા સાધકો અહીંયાથી લઈ જાય છે. અમે તો માર્કેટમાં નથી મૂકી, અમે અમારા માટે જ કરતા હતા. પછી બધા ડિમાન્ડ કરી એટલે લાવવા લાગ્યા. નીચેથી તેલ નીકળે એવું મશીન પણ આવે છે, એટલે એ મશીન પણ તમે વસાવી શકો છો. ઘરના પરિવાર માટે એ મશીન પોસાયું છે, પણ એમાં તેલ લગભગ 25-30% નીકળે છે, બાકીનો ખોળ નીકળે છે. અમે બધું જ અખતરો કરી જોયું છે, એટલે તમે પણ આ રીતે તમારા ઘરે આવું મશીન લાવીને તેલ કાઢી શકો છો. આ તો ખાલી આપણે તેલ આપણે ખાવાના જ છીએ એક ટાઈમ, તો ખબર જ છે કે 4 મહિના પછી એ કોઈ એમને તો નથી લેવાનું. 1 લાખ કાચા ઉપર બધા ઝરણા બેની જેમ ના રહી શકે. જૈન પરિવાર માટે આખો સેમિનાર રાખેલો, 1000 માણસ હતું. અને ત્યાં આગળ એ પ્રદીપભાઈએ જયારે, મને ખબર નથી કે પોતે 2.5 વર્ષથી કાચું ખાય છે, પણ એમણે જયારે એમનો અનુભવ કીધો ત્યારે ખબર. એટલે એવા કેટલાય કિલ્લાઓ છે. લંડનમાં કલ્પનાબેન શાહ કરી છે, એ પણ લગભગ 5-1 વર્ષ કે 6 વર્ષ થઈ ગયા રાંધેલું નથી જમતા, માત્ર કાચું જ ખાય છે. ત્યાં સુધી કે અત્યારે તો એમના નાના નાના પોતરા પોતરી એ પણ હવે મહિનો મહિનો, એ લોકો જૈન છે તો મહિનો મહિનો એ લોકોનું માંસ ખમણ એ લોકોએ કાચા ઉપર કરે. જૈન ધર્મમાં શું ખવાય શું નામ ખવાય મને નથી ખબર, પણ એમને ધર્મને જળતાની રીતે નથી લીધો, ધર્મને ધર્મની રીતે પચાવીને એવડા એવડા બચ્ચાઓએ પણ રો ફૂડ ઉપર રહીને બતાવ્યું. એમનો અનુભવ ચૌહાણ સાહેબે યુટ્યુબ પર મૂક્યો છે, કારણ કે ચૌહાણ સાહેબ હમણાં લંડન હતા અને લગભગ 1.5 મહિનાના સેમિનાર કરીને પાછા આવ્યા છે. અને સાહેબ હવે 11 તારીખે એટલે કે 10મીની રાત્રે અમારા ત્યાં 11મીએ ઇસ્કોન ટેમ્પલમાં એમનો સેમિનાર અમે લોકો આયોજિત કરી રહ્યા છીએ. અહીં આવતા મારે જે મોડું થયું ને એનું કારણ એ છે કે ચૌહાણ સાહેબનો ફોન ચાલુ હતો નીચે. હા, 11-10 ઇસ્કોન ટેમ્પલમાં કન્ફર્મ થઈ ગયું છે, સાહેબની તારીખ લેવાઈ ગઈ છે. ના, શુક્રવાર છે, એક દિવસ માટે નવરાત્રી પછી 11 ઓક્ટોબર. ટાઈમ સવારે 10 થી 5 સેટેલાઇટ ઇસ્કોન ટેમ્પલ SGI ઇસ્કોન મંદિરમાં કન્ફર્મ થઈ ગયો. મારે અહીંયા આવતા જે મોડું થયું એનું કારણ જ એ હતું કે ચૌહાણ સાહેબ સાથે ફોન પર વાત ચાલી હતી. 10 થી 5 11 ઓક્ટોબર વોટ્સએપ ઉપર આજે સાંજે બધું મુકાશે. અને નોંધણી તો ત્યાં જ હશે, કારણ કે બહુ શોર્ટ ટાઈમ છે. અને હા, ફોન ઉપર હશે, ફોન ઉપર તમે તમારું બુકિંગ મારા હસબન્ડનો નંબર આપી દઈશ એટલે કરાવી શકશો. હવે ત્યાં હોલનું ભાડું વધારે છે, લગભગ 200 રૂપિયા ચાર્જ હશે જમવા સાથે, પણ હોલનું ભાડું છે એટલા માટે છે. બાકી તો જ્યાં જેવું ભાડું એવી રીતના ચાર્જીસ હોય છે. વન ડે સાહેબ પાસે ડેટ નથી, સાહેબને 12મીએ સવારે તો અહીંયાથી અમે ફ્લાઇટની ટિકિટ કરાવીને સીધા લોનાવાલા મોકલવાના છે, કારણ કે 13મીથી લો